નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશનમાં તમારું સ્વાગત છે. હું છું તમારા સાથે ટ્વિંકલ. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. હોય તેનાથી બીજું સારું શું હોઈ શકે? રશિયા યુક્રેન યુદ્ધનો 18મો દિવસ. ક્યુમાં રશિયાની સેનાએ હુમલો કરતા બાળક સહિત 7ના મોત. સાઉદી અરબમાં એક દિવસમાં 81 લોકોને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવ્યા, તો આઈએસ અને હુતી સંગઠનના આતંકવાદીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અંગદાનની મહેક સિરામિક ઉદ્યોગની ધરા પહોંચી છે. અમદાવાદ સિવિલમાં 40મું અંગદાન ભીત ઉપર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. મોરબીના બ્રેઇનડેડ કાંતિભાઈ ગરાળાના અંગદાનમાં મળેલી 2 કિડની અને 1 લીવરથી 3 જરૂરિયાતમંદ પીડિત દર્દીઓ નવજીવન મળ્યું છે. અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડવા અનુરોધ કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જોશી કાંતિભાઈ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એકાએક કૂતરું આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત કાંતિભાઈને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તપાસ કરતા પરિસ્થિતિ અતિ ગંભીર જણાવવામાં આવી હતી. તબીબોએ તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા કહ્યું હતું. 62 વર્ષીય કાંતિભાઈને 10મી માર્ચના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ ગંભીર બનવા આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. આ દરમિયાન પરિવારજનો હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેઠા હતા. એકાએક પરિવારજનોની નજર સિવિલ હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ભીત ઉપર અંગદાન નિશ્ચય લગાવેલા પોસ્ટર પર પડી. વિગતવાર આ પોસ્ટમાં અંગદાન અંગેની માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગો થકી નવ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે. પરિવારજનોએ પરસ્પર અંગદાન અંગે ચર્ચા કરીને અંગદાન કર્યું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને આપ પાર્ટી લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપી છે. ત્યારે આજે મોરબી ટંકારાના ધારાસભ્ય લલિત કગથારાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કથગરાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીને કોંગ્રેસના 25 જેટલા સભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. નરેશ પટેલને આવકારવા કોંગ્રેસ તૈયાર છે. નરેશભાઈ પટેલ પાર્ટીમાં આવતા જ હોય તેના કરતાં બીજું કોઈ સારું હોઈ શકે છે. લલિત કથાગ્રાએ વધુમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધી દ્વારકા આવ્યા ત્યારે પણ અમે તેમને રૂબરૂ મળવાના હતા, પરંતુ સંજોગો બાદ તેમને મળી શક્યા ન હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે ગુજરાતમાં જીતી શકે છે તે અંગે ચર્ચા કરવા પત્ર લખવામાં આવ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની હવા હતી. આથી કોંગ્રેસને સીટ મળી હતી. સૌથી વધુ સીટ કોંગ્રેસને સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાંથી મળી હતી. લલિત તથાગરાએ હડતાલ ઉપર ઉતરેલા સર્કિટ હાઉસના કર્મચારીઓની મુલાકાત કરી. પગાર મુદ્દે સર્કિટ હાઉસના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આથી કથાગરાએ ફોન કરી PWDના અધિકારીઓ સાથે વાત કરી છે. લલિત કથાગરાએ મધ્યસ્થી કરી સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી. કર્મચારીઓએ લલિત કથાગરાને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાની રજૂઆત કરાઈ છે. બંગાળની લોકપ્રિય એક્ટ્રેસ રૂપા દત્તાના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે રૂપા દત્તાની પોકેટમારીના આરોપસર ધરપકડ કરવામાં આવી રહી છે. આ ઘટના કોલકાતાના આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાનની છે. વિધાનનગર પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે શનિવાર 12 માર્ચ રોજ એક મહિલા ડસ્ટબિનમાં બેગ ફેંકતી હતી. આ મહિલાને જોઈને પોલીસને શંકા ગઈ. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી. શંકા જતાં પોલીસે તે મહિલાની
પૂછપરછ કરી હતી. પૂછપરછની સાથે જ તે મહિલાનું પર્સ તપાસવામાં આવ્યું હતું. આ પર્સમાંથી અનેક મની પર્સ મળ્યા હતા. પોલીસને આ મહિલા પાસેથી 75,000 રૂપિયા રોકડા મળ્યા હતા. પૂછપરછમાં મહિલા જાણીતી એક્ટ્રેસ રૂપા દત્તા હોવાનું સામે આવી રહ્યું છે. પૂછપરછમાં રૂપા દત્તાએ પોકેટમારી કરી હોવાનું કબૂલ કર્યું છે. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું છે કે અલગ અલગ મેળામાં, ઇવેન્ટ્સમાં અને ભીડવાળી જગ્યાએ લોકોના પર્સમાંથી ચોરી કરતી હોય છે. યુપીમાં મોટી જીત બાદ સીએમ યોગી આદિત્યનાથ આજે પહેલી વાર દિલ્હી જવા રવાના થયા છે. ઉત્તર પ્રદેશમાં નવી સરકારની રચના માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. સીએમ પીએમ નરેન્દ્ર મોદી પણ મળી શકે છે. આ બેઠકોમાં યુપી કેબિનેટની રચનાને લઈને મંથન થશે. દિલ્હીના યુપી ભવનને સંપૂર્ણ રીતે ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. ત્યાં યોગીનું સ્વાગત કરવા હિન્દુ વાહિનીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર છે. યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા બાદ અહીં જ રહેશે. આ પછી તેમની બેઠકોનો દોર શરૂ થશે. યુપીની નવી સરકારની કેબિનેટમાં કોનો સમાવેશ કરવામાં આવશે, શપથ ગ્રહણ ક્યારે થશે તે અંગે ચર્ચા થશે. સૂત્રોએ જણાવ્યું છે કે હોળી પછી 21 માર્ચે શપથ ગ્રહણ થઈ શકે છે. એટલું જ નહીં, નવી કેબિનેટના ચહેરાઓની સંપૂર્ણ યાદી લગભગ તૈયાર. બસ આજે જ યોજાનારી બેઠક બાદ તેના પર માહોલ લગાવવાની છે. યોગી આદિત્યનાથની સાથે જ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહની પણ જવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ તેઓ ગયા નથી. સંગઠન મંત્રી સુનિલ બંસલ અને યુપીના પ્રભારી રાધામોહન સિંહ પણ દિલ્હી જવાના છે. અહેવાલ છે કે સીએમ લખનૌના સાંસદ અને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને મળશે. યોગી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપી હતી, જેમાંથી જીત માત્ર એક મહિલાને જ મળી છે. એટલે કે આરાધના મિશ્રા. આ જીત એટલી સરળ નહોતી. મેં ગુના હત્યા, ગુંડાગીરી બધાને પાર કર્યું છે. ઘરમાં હંમેશા રાજકીય વાતાવરણ રહ્યું છે. તે 5 વર્ષની ત્યારથી તે પિતાની રાજકીય ટૂરમાં અને તેમની સાથે જતી હતી. વર્ષ 1980માં તેમના પિતા જ્યારે પહેલીવાર રામપુર ખાસની વિધાનસભા ચૂંટણી જીત્યા ત્યારે તેમણે કહ્યું કે મારો પરિવાર હવે મોટો થઈ ગયો છે. એ પછી પિતાજી એક પછી એક ચૂંટણી જીત્યા હતા. તેઓ આ સીટ પરથી સતત 9 વખત જીત્યા હતા. આ માટે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવી રહ્યું છે. આ રીતે જ અમારો પરિવાર ખૂબતો ગયો. પપ્પાની બેઠક એટલે કે રામપુર ખાસ અમારા જીવનનો એક ભાગ બની ગઈ છે. શાળામાં રજાઓ હોય ત્યારે પણ અમે ત્યાં જ રહેતા હોઈએ છીએ. સવાર, સાંજ કે અડધી રાત ઘરનો દરવાજો હંમેશા દરેક માટે ખુલ્લો જ રહેતો હોય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં શનિવારે કલાકમાં નવા 8 કેસ નોંધાયા હતા. શુક્રવારે કોરોનાના 4 કેસ નોંધાયા હતા. આમ એક જ દિવસમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે. કોરોના કેસની કુલ સંખ્યા 1,33,856 ઉપર પહોંચી ગઈ છે. વધુ 19 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,33,071 દર્દીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 756 ઉપર પહોંચ્યો છે. જોકે છેલ્લા 10 દિવસ બાદ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 29 થઈ ગઈ છે. હાલમાં વેન્ટિલેટર પર 1 દર્દી સારવાર લઈ રહ્યો છે અને 3 દર્દી ઓક્સિજન પર છે. હાલ હોસ્પિટલોમાં 22 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 16 લોકો ક્વોરન્ટીન છે. બોલિવૂડ સિંગર હિમેશ રેશમે હાલમાં જ પત્ની સોનિયા કપૂરની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહ્યો હતો. એરપોર્ટ પર બંનેએ સાથે જ પોઝ આપ્યા હતા. પત્ની સોનિયા કપૂર સાથે પોઝ આપતી વખતે હિમેશ રેશમિયા એક હરકત કારણે તે સોશિયલ મીડિયામાં યુઝર્સના નિશાને આવી ગયો છે. હિમેશ રેશમિયાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હિમેશ પત્ની સાથે ચંદીગઢમાં આયોજિત એક કોન્સર્ટમાં ભાગ લેવા માટે જતો હતો. હિમેશ પત્ની સોનિયા કરતાં ઊંચાઈમાં નાનો છે. આથી જ એરપોર્ટ પર પોઝ આપતી વખતે પત્નીની હાઇટ મેચ કરવા માટે હિમેશ પગની આંગળીઓ પર ઊંચો થયો હતો અને એક જ પોઈન્ટ ઉપર કૂદીને પોઝ આપતો હોય તેવું લાગી રહ્યું હતું. એરપોર્ટ પર હિમેશ પ્રિટેન્ડ શર્ટ, ડેનિમ તથા વ્હાઇટ સ્નીકર્સ અને સોનિયા વ્હાઇટ રંગના પેન્ટ શૂટમાં હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આ વાત ધ્યાનમાં લીધી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. રશિયા યુક્રેન યુદ્ધનો આજે 18મો દિવસ છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. કીવ નજીક રશિયાની સેના હુમલામાં 1 બાળક સહિત 7ના મોત થયા છે. અઝહીના અહેવાલમાં યુક્રેન ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા ટાંકીને જણાવ્યું છે કે અહેવાલ મુજબ હુમલો કીવ નજીકના ગામ પેરોમાંથી મહિલાઓ અને બાળકોને કાઢી રહેલા કાફલા પર તે ગ્રીન કોરિડોર વિસ્તારમાં કરવામાં આવ્યો છે, જે નાગરિકોને બચાવવા માટે રશિયાની સંમતિથી બનાવવામાં આવ્યો છે.
બીજી તરફ મેડિકલ નિષ્ણાતોએ આ યુદ્ધના કારણે સર્જાયેલી નાસભાગને કારણે કોરોના મહામારીની નવી લહેરની ચેતવણી આપી છે. ભારત સહિત સમગ્ર વિશ્વ આ નવી લહેરની ચપેટમાં આવવાની શક્યતાઓ છે, કારણ કે લોકોને કોવિડ ટેસ્ટ વિના કટોકટીની પરિસ્થિતિઓમાં યુક્રેનમાંથી મોટે ભાગે બહાર કાઢવામાં આવ્યા છે અથવા તેઓ જતા રહ્યા છે અને અન્ય દેશમાં આશરો લીધો છે. અમેરિકાએ યુક્રેનને 1,500 કરોડ રૂપિયાના વધારાના શસ્ત્રો અને સાધનો આપવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે શનિવારે કહ્યું છે કે આ હથિયારોમાં એન્ટી ટેન્ક અને એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો પણ સામેલ છે. આ જાહેરાતના કલાકો પહેલા રશિયન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ તેને રશિયન સૈન્યને નિશાન બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો, સાથે જ ચેતવણી પણ આપી હતી કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. પોતાના ખૂબ જ કડક નિયમો માટે સમગ્ર વિશ્વમાં જાણીતા સાઉદી અરબે શનિવારે 81 લોકોને ફાંસીની સજા આપી હતી. આ સાથે જ સાઉદી અરબમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફાંસી આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. દુષ્કર્મ, હત્યા, ધાર્મિક સ્થળો ઉપર હુમલા, આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણી જેવા ગંભીર ગુના સાબિત થયા છે. આ કઠોર પગલાં ભરવામાં આવ્યા છે. જે ગુનેગારોને સજા આપવામાં આવી છે તેમાં આતંકવાદી સંગઠનના અલકાયદા, ઇસ્લામિક સ્ટેટ અને હુતી સંગઠન સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. સાઉદી પ્રેસ એજન્સીએ સાઉદી અરબના ગૃહ મંત્રાલયને ટાંકીને કહ્યું છે કે ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમાં 70 સાઉદી નાગરિક, 7 યમ નાગરિક અને 1 સિરિયાના નાગરિકનો સમાવેશ થાય છે. મૃત્યુદંડની સજા કરવામાં આવેલા તમામ લોકો ઉપર સાઉદીની વિવિધ અદાલતોમાં કેસ ચલાવવામાં આવ્યા છે, જેમાં દરેક વ્યક્તિ માટે 3 અલગ અલગ તબક્કામાં 13 ન્યાયાધીશ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે 1 જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ગુનેગારોને ફાંસી આપવામાં આવી રહી છે. હાવડા અમદાવાદ એક્સપ્રેસમાં શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરતી 2 બાંગ્લાદેશી સહિત 3 યુવતીઓ નકલી આધાર કાર્ડ સાથે ઝડપાઈ હતી. યુવતીઓને બંગાળની વડોદરા લાવનાર શખ્સને વડોદરા પોલીસે ઝડપી લીધો છે. રેલવે પોલીસ અનુસાર 11 માર્ચે સુરત સ્ટેશનથી હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફના જવાનોએ તપાસ કરતા 3 યુવતીઓ શંકાસ્પદ લાગતા પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે અમે બાંગ્લાદેશથી આવી રહ્યા છીએ. યુવતીઓના આધાર કાર્ડ ચકાસતા એડ્રેસ ભરૂચનું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. તપાસમાં બધા જ આધાર કાર્ડ નકળી મળ્યા હતા. આધાર કાર્ડ મામુ નામના વ્યક્તિ પાસે બનાવ્યા હોવાની કબૂલાતના જ મૂલ્ય કરી હતી. આરોપીઓ પાસેથી બનાવટી 3 આધાર કાર્ડ, 6 મોબાઈલ, રોકડ, એટીએમ અને કબજે કરી નાશ મૂળ વિરોધ ઇફકો 365/114 મુજબ ગુનો નોંધી એએસઆઈ નંદાબેને તપાસ હાથ ધરી છે. પીએસઆઈ ડીએમ લંબને જણાવ્યું છે કે આરોપીના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે, જ્યારે યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવશે. તપાસમાં બહાર આવ્યું છે કે પોપી બેગમ ઉર્ફે ફરસાના બાંગ્લાદેશની યુવતી છે. તે 1 વર્ષમાં પહેલા ગુજરાત આવી હતી. તે મુંબઈ અને રાજકોટમાં રોકાઈ હતી. રેલવે પોલીસ મુંબઈ અને રાજકોટમાં પોપી બેગમ ક્યાં રોકાઈ હતી તે પણ તપાસ કરશે. બંગાળની ઉર્ફે મોસમી શારમીન શેખે જણાવ્યું છે કે 2 વર્ષ અગાઉ હું મુંબઈમાં મજૂરી કરતી હતી. 4 મહિના રોકાઈ હતી. ક્યાં રોકાઈ હતી તે મને યાદ નથી. શહેરની મધ્યમાં આવેલા સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા 40 કર્મચારીઓ શનિવારે સાંજે હડતાલ પર ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટ પેઢી દ્વારા દર મહિને નિયમિત સમયે પગાર ચૂકવાતો નહીં હોવાનું અને ચાલુ મહિને પણ પગાર નહીં ચૂકવતા હડતાલ શરૂ કર્યાનો કર્મચારીઓનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બીજા દિવસે પણ કર્મચારીઓની હડતાલ યથાવત છે. આજે ફરી કર્મચારીઓ સર્કિટ હાઉસના પટાંગણમાં એકઠા રહીને રોષ કરી રહ્યા છે. સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટર પર કામ કરાતા સિક્યુરિટી, સ્વીપર, રૂમ બોય, પેન્ટ્રી બોય, રિસેપ્શનિસ્ટ અને સુપરવાઇઝર સહિત 40 જેટલા કર્મચારીઓ કામથી આગળ રહીને 2 દિવસ હડતાલ પર છે. તમામ કર્મચારીઓ સર્કિટ હાઉસના જ કેમ્પસમાં એકઠા થયા હતા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે સર્કિટ હાઉસમાં કર્મચારીઓ પૂરા પાડવાનો નવી પેઢીએ 3 મહિનાથી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. પંચમહાલના મોરવા હડફ ખાતે નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ તખતસિંહ, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ દીપકભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા, તો સાથે જ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને ખેડૂતલક્ષી તમામ યોજનાઓ વિસ્તૃત જાણકારી આપી હતી અને સૌને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સમજ પૂરી પાડી હતી. આવતી જે ખેડૂત ક્રાંતિ છે એમાં પ્રાકૃતિક ખેતી કરીને આપણા મહામહિમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી એના પણ દ્વારા સઘન પ્રયત્નો છે. ગુજરાત રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી તરફ ડાંગ જિલ્લાને આવરી લઈને એ ખેતી માટે આખો જિલ્લો આવરી લઈને
પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરે એ કર્યું છે. આ વખતના બજેટમાં 2020-21માં પણ 7,423 કરોડનું આપણા કૃષિ વિભાગ દ્વારા આયોજન કરેલું છે. આપણા જેટલા પણ વિવિધ પ્રકારના પાકો જે છે એ ભાવ વધારો કેટલો કર્યો છે એની પણ સમજ આપવામાં આવી છે. ટૂંકમાં ખેડૂતો પોતાની પાસે આંગળીના ટેરવે પોતાના ઘરે આ યોજનાનો લાભ સીધે સીધો કેવી રીતે લે, ટપક સિંચાઈ પદ્ધતિ હોય, સ્પ્રિંકલર પદ્ધતિથી હોય, ઓછા પાણીમાં વધુ પ્રમાણમાં આપણે અનાજ કેવી રીતે ઉત્પાદન કરી શકીએ. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા તાલુકાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજપૂત સમાજના આગેવાનો અને સાબરકાંઠા જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના એપીઆરઆર રાજેન્દ્રસિંહજી કુપાવત તથા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહજી રહેવર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત સમાજના દરેક ભાઈએ તમામ ક્ષેત્રે એક સંપ થઈ દરેક બાબતમાં ખભે ખભા મિલાવીને ચાલવાની હાકલ કરી હતી. ન્યૂઝ નેશનલમાં બસ આટલે સુધી જ. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે કે તમારો વિસ્તાર, તમારી વાત.